नमस्ते विद्यार्थी मित्रों, अपने प्रशिष्ट गुजराती काव्य झलकना त्रण कवियों अने अभ्यासक्रम माना एमना पांच पांच काव्यों एना अभ्यास अने आस्वादनी बात पूरी करी छे। त्यारबाद प्रेमानंद अपने शुरू करवा जई रहा हता, एमा अपने प्रेमानंद नु जीवन अने कवन ए वात जोई अने त्यारबाद हवे अपने जे प्रेमानंदना समग्र आख्यान माथी मात्र एक अंश जुदा जुदा आख्यानों माथी अपने भणवाना छे, तो एना अनुसंधाने अपने आख्यानना स्वरूप लक्षणोनी पण छेला बे एपिसोडमां वात करी अने विगते आख्यान एटले शुं अने एना आंतरबाह्य लक्षणों ए अपने जोई गया। हवे आजे अभ्यासक्रम मानू आपणो बीजा आख्याननो एक अंश ए सुदामा चरितमांथी लेवामां आव्यो छे। सुदामा चरितनुं कड़वुं 10 ए आपणा अभ्यासक्रममां छे, तो आपणे आजे एनो आस्वाद करीशुं। 10મું કડવું આપણા કોર્સમાં છે, એટલે એની આગલા 9 કડવાની જે કથા છે એ વાત હું વિગતે તો નહીં કરું, પણ આપણને ખબર છે કે સુદામા અને એના સંસારની અંદર જે દારિદ્ર્ય મળેલું અને એને કારણે પોતે તો ઠીક છે બે દંપતિ પતિ પત્ની, પણ એના જે બાળકો છે એ પણ માત્ર છાશ પીને કે પાણી પીને સૂઈ જવું પડે એમને, તો એની વ્યથા એ સુદામા પત્નીને ખૂબ જ છે। સુદામો તો ઋષિ આત્મા છે, એટલે એ સંસારથી થોડોક અળગો છે, સંસારના આવા વ્યવહારો સુખ દુઃખ એને કદાચ નથી સ્પર્શતા, પણ સુદામા પત્ની જે છે એ ગમે એવી ઋષિની પત્ની છે, પણ છતાંય એના બાળકોને એક માતૃ હૃદય ધરાવે છે, તો એના બાળકોને એ રીતે ભૂખ્યા સૂઈ જતા એ ના જોઈ શકે, એટલે એ પોતાના પતિને એના મુખે એણે ઘણીવાર સાંભળ્યું છે કે દ્વારિકાધીશ જે છે, દ્વારિકાનો નાથ એનો બાળ સખો છે, એનો પ્રિય મિત્ર છે, તો એને વારંવાર એ કહે છે કે તમે એક વખત એમની પાસે જાઓ, પણ સુદામો પોતાને અયાચક વ્રત છે એ વાતને આગળ લઈને કહે છે કે હું મારા મિત્રની પાસે માગવા ના જાઉં। અયાચક વ્રત, અયાચક એટલે કોઈની પાસે માગવું નહીં, તો એની પત્ની એને સમજાવવામાં સફળ થાય છે ગમે તેમ કરીને, પણ કે તમે એની પાસે જઈને માગશો નહીં, પણ તમારી સ્થિતિ જોઈને તમારો મિત્ર સમજી જશે, એ તો ત્રિકાળ જ્ઞાની માણસ છે, તો એ તમને તમારી હાલત જોઈને તમારું દુઃખ દારિદ્ર્ય દૂર કરવાનો પ્રયત્ન કરશે, એટલે તમે એક વખત એને મળવાને બાને પણ જાઓ। અને સુદામો ત્યાં જવા માટે રાજી થાય છે। સુદામા પત્ની ઘરમાં તો કશું જ નથી, તો બાજુમાંથી પડોશણ પાસેથી એ મુઠ્ઠી તાંદુલ લઈને આવે છે, અને ઘરમાં સારું કપડું નથી કે એ પોટલીની અંદર એ વાળીને આપે, ફાટેલી તૂટેલી જે ચીથરા છે એ 10-20 ચીથરા ભેળા કરી અને એની અંદર પેલા જે તાંદુળ છે એમાં બાંધી દે છે, અને સુદામાને દ્વારિકા જવા રવાના કરે છે। સુદામા દ્વારિકા જાય છે। સુદામા પત્ની જે છે અહીંયા એ કર્મયોગનું દ્રષ્ટાંત છે, અને સુદામો છે એ જ્ઞાનયોગનું દ્રષ્ટાંત છે। એને જ્ઞાન, સુદામાને માત્ર જ્ઞાન વર્યું છે, અને એ જ્ઞાનની જ વાતો કરે છે, આપણે આપણા કર્મ સંજોગે આ રીતે ગરીબ થયા છીએ ને એમાં કોઈનો દોષ નથી ને એ જે આપણા નસીબમાં છે આપણે ભોગવવાનું છે વગેરે વગેરે એ જ્ઞાનની વાતો કરે, પણ સુદામા પત્ની એમ કે એ જ્ઞાન મને ઝરતું નથી ઋષિરાય જી રે। હે ઋષિરાય, એ જ્ઞાનની તમે જે વાતો કરો છો ને એ મને જરાય મારા ગળે ઉતરતી નથી, હું એને સમજી શકતી નથી, અને તમે એકવાર તમારા મિત્ર પાસે જાઓ, લાગુ ઉપાય જી રે, કંઈક ઉપાય કરો, આ છોકરાઓને કંઈક ખાવા મળે, કંઈક એને એનું ઉદર જે છે શાંત થાય એના માટેના પ્રયત્નો કરો। એટલે પ્રયત્ન કરવાની જે વાત છે, પુરુષાર્થ કરવાની વાત છે, એટલે સુદામા પત્ની જે અહીંયા છે એ સુદામાને આવો પુરુષાર્થ કરવા પ્રેરે છે, એટલે એ કર્મયોગનું કર્મ કરવાનું છે, હું પછી જે આપણા નસીબમાં હોય એ મળે, અને સુદામો જે જ્ઞાનની વાતો કરે તો એ જ્ઞાનયોગનું પ્રતીક છે। તો આવા પ્રતીકાત્મક પાત્રો સાથે અને કથા સાથે
कवि आपणी सामे आखी आ सुदामानी कथा लईने आवे छे। पछी आपणने खबर छे सुदामो द्वारिका जाय छे अने त्यां दरबान ने कहे के अंदर जे द्वारिकाधीश बिराजे छे मारो मित्र छे, तू जईने एने समाचार आप। पहेला तो एना सेवको कृष्णना एने हसीने एनी मश्करी करे छे, एनी ठेकड़ी उड़ाड़े छे अने कहे छे के आवो आवो दरिद्र एमनो मित्र होई शके। अने पछी वारंवारनी विनंती थी सुदामानी ए दरबान ने दया आवे अने अंदर जे के कोई सुदामो नामनो ब्राह्मण छे ए तमने मळवा मागे छे। अने पछी जे कृष्ण उघाड़ा पगे दोट मूकी छे आ आ आखु चित्रण जे छे प्रेमानंदनु, ज्यारे आपणे आखु समग्र आख्यान भणीए छे ने त्यारे आपणी आँखमांथी आँसू जाय छे के आ मित्रतानुं उत्तम दृष्टांत, उत्तम उदाहरण ए सुदामा चरित्र छे। गमे एवो वैभवी राजमहलमां वसतो होय अने पोतानो भिखारी जेवो भले देखातो दारिद्र्य, ए भिखारी नथी पण एनो दारिद्र्य ने लीधे ए एना बाह्य वेश थी एवो देखाई रह्यो छे, पण ए ऋषि आत्मा छे, एने भूल्यो नथी। आज आटला बधा वर्षो पछी राजकारभारमां अने बीजे बधे व्यस्त होवाने कारणे कदाच ए बन्ने मळी शक्या नथी, पण आजे सुदामानुं नाम सांभळीने उघाड़ा पगे कृष्णए दूट मूकी छे। केटली बधी वखत गड़थोलिया खाय छे, पगमां जे पहेर्यु छे वस्त्र नीचे ए धोतियानो छेड़ो वारंवार पगमां आवे छे, ऊंचू लेवानुं पण एने भान नथी अने ए पगमां आवे छे त्यारे ए पड़े छे, फरी ऊभा थाय छे, दौड़े छे, फरी पड़े छे। एम पड़ता आखड़ता दौड़ीने ए सुदामा सुधी पहोंचे छे। सुदामाने ए पोताना राजमहलनी अंदर बहु ज प्रेमथी लईने आवे छे, एने पोताना सुंदर मजाना आसन उपर बेसाड़े छे अने ए एना चरणों धुए छे अने चरणों चरण स्पर्श करीने बहु प्रेमथी ए पोताना मित्रनी आगता स्वागता करे छे। ए पछी आ दसमा कड़वानी अंदर आ बे मित्रों निराते मळे छे अने तने सांभरे रे मने केम विसरे रे। आ लॉकडाउनना दिवसो छे ने ज्यारे आपणे आपणा मित्रोने मळीशुं ने त्यारे आपणे कहीशुं के आवू आवू थयुं तू, कोरोनानी महामारी आवी हती अने आपणे घरमां रहीने आम करता हता, आम करता हता, आपणे मोबाइलथी आ रीते चेट करता हता, आपणे आ रीते विडियोज जोता हता, आपणे आ रीते झूम मार्फत एकबીજાના સુખ દુઃખ પૂછતા હતા, अपना अध्यापक अपनी मीटिंगो करता था, अपना ऑनलाइन लेक्चर लेता था, आवुं बधुं आपणे याद करीशुं। तमे कॉलेजना त्रण वर्ष भेळा वितावो तमारा मित्रों साथे अने पछी ए 25-50 वर्षो पछी ज्यारे मित्र मळे अने त्यारे आपणे कॉलेजमां शुं करता था, केवी रीते करता था, लेक्चर भरता था के नोता भरता, केटली गुटली मारता था, आ बधुं ज आपणे मित्रोनी साथे शेर करीने आनंद करता होईए छीए अने एमांथी जे आनंद मळे छे ए एकदम उच्चतम कक्षानो आनंद होय छे। मित्रोनी साथे जे शेर करवानुं होय छे ए एनी एनी एनो आनंद ज कंઈક જુદી જાતનો હોય છે। એ આ વ્યવહારુ આનંદ ભલે છે સંસારમાં રહીએ છીએ અને મિત્રો મળ્યા છે, પણ છતાંય જ્યારે મિત્રોની સાથે રહીને બાળપણની કે આપણી યુવાનીની કે પછી આપણી ભૂતકાળની વાતોને જ્યારે વાગોળીએ છીએ ત્યારે એની મજા જ કંઈક જુદા પ્રકારની હોય છે। એટલે એવી મજા અહીંયા આ આખ્યાનના એક ખંડમાંથી આપણને મળે છે। કૃષ્ણ અને સુદામાનો અહીંયા સંવાદ છે, દસમું કડવું છે સુદામા ચરિતનું, અને એની અંદર પહેલી પંક્તિ જે છે એ કૃષ્ણ બોલે છે એ પોતાની જે ગુરુ સાંદીપની ઋષિને ત્યાં બે જણ ભણતા હતા અને ત્યાં શું કરતા હતા એની વાત એ શરૂ કરે છે સાંભળ્યો, અને સુદામો એ પોતાની પૂર્તિ કરે છે એની અંદર કે હા આપણે આમ કરતા હતા તને યાદ છે, તો કે હા આપણે આમ પણ કરતા હતા એ હું કેમ ભૂલી શકું, એટલે તને સાંભરે રે અને મને કેમ વિસરે રે, આ બે ધ્રુવ પંક્તિઓ સાથે આ બંનેનો સંવાદ કૃષ્ણ અને સુદામાનો બહુ પ્રેમ ભર્યો સંવાદ આપણી સામે અહીંયા કવિ મૂકે છે અને આ આપણા અભ્યાસક્રમમાંનો ખંડ છે, એટલે આપણે એને બહુ પ્રેમથી આ ખંડ અહીંયા મૂક્યો છે। એનું કારણ એ છે કે આગળ પાછળના સંદર્ભો કદાચ આપણે બહુ ન જાણતા હોઈએ તો પણ આને એક ભૂતકાળના સ્મરણો તરીકે માણવાની મજા આવે છે કે કૃષ્ણ અને સુદામાએ જે રીતે એના ભૂતકાળને વાગોળ્યો છે એ જાણે આપણું ભૂતકાળ હોય અને આપણે આપણા મિત્રોની સાથે વાગોળતા હોઈએ એવા પ્રકાર
પ્રકારનો આનંદ આવે છે આપણને, એ જે ઋષિ સાંદિપનીને ત્યાં ભણતા હતા અને એના સ્મરણો જે વાગોડે છે, તો આપણે પણ આપણા હાઈસ્કૂલમાં, આપણી કોલેજમાં આપણા મિત્રોની સાથે જાણે આવું સંવાદ રચતા હોઈએ અને એનો જે આનંદ મળતો હોય એવા પ્રકારનો આનંદ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે પછે શામળીઓ જી બોલિયા આપણા કવિતાનું. જો કે એક એક આખ્યાન, એક એક કડવાને ટાઇટલ નથી હોતું, પણ અહીંયા આપણી ઓળખ માટે, આપણા અભ્યાસક્રમ માટે એ ટાઇટલ એને આપ્યું છે. કડવું 10 પછે શામળીઓ જી બોલિયા. શરૂ કરીએ આપણે. પછે શામળીઓ જી બોલિયા તને સાંભરે રે હાજી, નાનપણાનો ને મને કેમ વિસરે. પછે શામળીઓ જી, બે જણ બેઠા, પછે પછે એટલે ઘણી વાર પછી, બે મિત્રો મળ્યા, હું સુખ દુઃખની વાતો કરી ઘણી બધી, અને એ બધી વાતો પત્યા પછી બેને જ્યારે નિરાંત મળી ત્યારે એકદમ જ, અને એ નિરાંતમાં એમણે આ ગોષ્ઠી ચાલુ કરી છે. કૃષ્ણ શરૂ કરે છે, પછે પછે કહેતા બે મિત્રોના જે કંઈ પણ વ્યવહારિક એનું સ્વાગત જે કંઈ પણ કરવાનું હતું એ બધું જ પત્યું પછી બે જણ શાંતિથી બેઠા છે અને થાય છે શરૂ. પછે શામળીઓજી બોલ્યા તને સાંભરે રે. સુદામાને પૂછે છે શામળીઓજી, પછી બોલે છે અને કહે છે તને સાંભરે, તને કંઈ યાદ છે, કે છે તો કે છે હાજી, નાનપણાનો ને મને કેમ વિસરે રે. આપણા બંનેનો તો નાનપણનો પ્રેમ છે, નાનપણનો સ્નેહ છે, અને હું કેમ ભૂલી શકું, કે છે આપણ બે મહિના સાથે રહ્યા તુને સાંભરે રે. આપણે બે જ મહિના સાથે રહ્યા હશે સાંદિપની ઋષિને ત્યાં. આપણ બે મહિના સાથે રહ્યા તુને સાંભરે રે, આપણે બે મહિના સાથે રહ્યા તને યાદ છે, કે છે. તો સુદામો એની પૂર્તિ કરે કે હા, ક્યાં રહ્યા આપણે, હાજી સાંદિપની ઋષિને ઘેર, મને કેમ વિસરે રે. સાંદિપની ઋષિના ઘરે આપણે રહ્યા, એને હું કેમ ભૂલી શકું, કે છે આપણ અન્ન ભિક્ષા માગી લાવતા તુને સાંભરે રે, હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વિસરે રે. આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, આ વૈદિક સમયની, ઉપનિષદ કાળની જે આપણી શિક્ષણ વ્યવસ્થા હતી, જે આશ્રમ પરંપરા હતી, એ આશ્રમ પરંપરાની અહીંયા વાત છે. એટલે એ નાલંદા હોય, તક્ષશિલા હોય, એવી એ સાંદિપની ઋષિની જે આશ્રમ શાળા હશે, તો એ આશ્રમ શાળામાં મિત્રો, અત્યારે આપણે જે આ પ્રકારની સ્કૂલો, એજ્યુકેશન આપતી સંસ્થાઓ છે, ઢગલો ફી લઈ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, તો અત્યારે ત્યારે લાખોના રકમમાં એની ફી બોલાતી હોય છે. તો જે તે વખતે જ્યારે રાજાનો રાજકુમાર હોય કે એક ગરીબ બ્રાહ્મણનો દીકરો હોય, એ શિક્ષણ એક સરખું લેતા હતા અને એને માટે કોઈ આવી આર્થિક વ્યવસ્થા ગુરુએ પોતાના માટે નહોતી યોજી, તો એનો વ્યવહાર કેમ ચાલતો હોય? આટલા બધા વિદ્યાર્થીઓ આશ્રમમાં રહીને ભણતા હોય તો એના ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થતી હોય? તો એ સમયે આજે અહીંયા ઉલ્લેખ કર્યો કવિએ, આપણા અન્ન ભિક્ષા માગી લાવતા, અન્ન ભિક્ષા, અન્નની ભિક્ષા વિદ્યાર્થીઓ લેવાને માટે જાય. આજુબાજુ ગામ જે હોય, આશ્રમ એ ગામની બહાર હોય, અને આજુબાજુના જે બે ચાર ગામ હોય એ ગામમાં વિદ્યાર્થીઓ ભિક્ષા લેવાને માટે જાય, અને આ ભિક્ષા માટે બહુ સરસ મજાનો એ ભિક્ષા લેવાના જાય. એ ભિક્ષા શબ્દ છે ને, એની જગ્યાએ માધુકરી શબ્દ વપરાતો, માધુકરી લેવાને માટે જાય. આ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ જે લેવાને માટે જાય, એના માટેનો બહુ સરસ મજાનો શબ્દ છે માધુકરી. અને માધુકરી જે વિદ્યાર્થીઓ લઈને આવે, એ માત્ર વિદ્યાર્થીઓ જમે અને ગુરુ ને ગુરુ પત્ની ને ગુરુ બાળકો એના રસોડામાં જુદું જમે, આવું નહોતું બનતું. જેના અન્ન ભેળા એના મન ભેળા, અને ગુરુ ગુરુ પત્ની ગુરુ બાળકો એ પણ આ વિદ્યાર્થીઓ જે અન્નની ભિક્ષા લઈને આવતા, જે માધુકરી લઈને આવતા, એ બધા સાથે બેસીને જમતા. એટલે આ વાત અહીંયા સ્મરે છે કે આપણે અન્ન ભિક્ષા માગવાને માટે જતા, તને યાદ છે, કે છે હાજી જમતા ત્રણે ભ્રાત. અને પછી આપણે ત્રણે ભાઈઓ કહેતા, કૃષ્ણ, સુદામો અને બલરામ પણ ત્યાં હતા, તો એ બલરામ પણ એની સાથે, આપણે ત્રણે જણ ત્રણે ભાઈઓ સાથે જમતા, કે છે મને યાદ છે. આપણ સુતા એક સાથ રે તુને સાંભરે રે, હાજી સુખ દુઃખની કરતા વાત, મને કેમ વિસરે રે.
આપણ સુતા એક સાથે રે, આપણે આપણું સુવાનું પણ એક સાથે હતું. તને યાદ છે કે છે, આપણે સાથે, કૃષ્ણ કે છે કે આપણે એક સાથે સુતા તને યાદ છે કે છે, તો સુદામો કે છે હાજી સુખ દુઃખ ની કરતા વાત, આપણે સુખ દુઃખ ની વાતો કરતા કરતા રાત્રે સાથે સુતાતા કે છે, એને હું કેમ ભૂલી શકું. આગળ એ વાત કરે છે કવિ, પાછલી રાતના જાગતા તુને સાંભરે રે ગુરુ હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તુને સાંભરે, પાછલી રાતના એટલે વહેલી પરોઢના, રાતના ત્રણ ચાર વાગ્યા, વહેલી સવારનું ચાર વાગ્યો એટલે એ વાગ્યા હોય ત્યારે વહેલી પરોઢના પ્રાતઃ, પણ એ પાછલી રાત કહેવાય, રાતનો પાછલો ભાગ અને સવારનો પહેલો ભાગ. તો આવા સમયે કહે છે, પાછલી રાતના જાગતા તુને સાંભરે રે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. હા, આપણે વહેલી પરોઢે ઉઠતા હતા કહે છે પાછલી રાતના, અને વેદની ધૂન મચાવતા હતા, વેદના શ્લોકો ગાતા હતા, અને હું કેમ ભૂલી શકું. આ બધાનું એક મહત્વ હતું મિત્રો, શિક્ષણની અંદર આ પ્રકારની સમૂહ પ્રાર્થના, સમૂહ ભાવના, આ આ બધા જ કારણોને લીધે આવતી હતી. એક સામૂહિક તરંગો જ્યારે ઉઠે આ વિશ્વની અંદર, ત્યારે એનું પરિણામ પણ સામૂહિક શુભ મળે. હું એકલી પ્રાર્થના કરું અને બધા લોકોની સાથે, મારી સાથે જે કંઈ પણ હોય એ બધાની સાથે એક હાર્મની, એક સંવાદિતા, હાર્મની કહેતા, એક સંવાદિતા સાથે જ્યારે કોઈ પ્રાર્થના થતી હોય, કોઈ ધૂન થતી હોય, તો એની અસર જે છે ને એ બહુ જ મોટી પ્રભાવક હોય છે. તો અહીંયા એ પણ વાત કવિ કરે છે કે આપણે વેદની ધૂન કરતાં હું એને કેમ ભૂલી શકું. કહે છે, ગુરુ આપણા જ્યારે ગામ ગયા તુને સાંભરે રે હાજી જાચવા કોઈ એક મુન્ય મને કેમ વિસરે રે. આપણે આપણા ગુરુ ક્યાંક બારગામ ગયા હતા એક વખત, તને યાદ છે? હવે એક ઘટના પ્રસંગ યાદ કરે છે અહીંયા કવિ, કૃષ્ણ ભગવાનના મુખી કૃષ્ણ કહે છે કે આપણા ગુરુ ક્યાંય બહાર ગયા હતા, તને યાદ છે? કે છે, તો કે છે હા, કોઈ જાચવા એક મુન્ય, કોઈ મુનિ પાસે કશુંક માગવાને માટે, કશુંક લેવાને માટે ગયેલા મને કેમ વિસરે રે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તુને સાંભરે રે હાજી લઈ આવો કહ્યું કાષ્ઠ મુને કેમ વિસરે રે. ત્યારે કામ, ગુરુ આપણા નોતા આશ્રમમાં, અને એવે સમયે ગોરાણીએ આપણને કામ ચીંધ્યું હતું, તને યાદ છે? કે છે, ત્યારે કામ કહ્યું ગોરાણીએ, જ્યારે નહોતા ગુરુ આશ્રમમાં ત્યારે આપણા ગોરાણીએ આપણને કામ ચીંધ્યું હતું, તને યાદ છે? તો એમાં પૂર્તિ કરે છે, પોતાના સ્મરણ એમાં ઉમેરે છે. બરાબર બે મિત્રોને બધી જ ઘટનાઓ, બધી જ વાતો, ઝીણી ઝીણી વિગતો યાદ છે, અને એટલે અહીંયા સુદામો એની પૂર્તિ કરતા કહે છે કે હાજી લઈ આવો કહ્યું કાષ્ઠ, તમે જંગલમાં જાઓ, ત્યાંથી લાકડા લઈને આવો, આવું આપણા ગોરાણીએ આપણને કહ્યું, કહેલું મુને કેમ વિસરે રે, હું એને કેમ ભૂલી શકું. કહે છે, અંગ આપણા ઉકળ્યા ઘણું તુને સાંભરે રે, આપણે એવો ભયંકર તાપ હતો, અને એ તાપમાં લાકડા લેવા જ્યારે આપણે ગયા ત્યારે આપણા અંગ ખૂબ ઉકળ્યા, અંગ ઉકળ્યા, અંગનું લોહી ઉકળ્યું, એટલો બધો તાપ લાગ્યો. તને યાદ છે? કે છે, હાજી માથે તપ્યો અરિષ્ટ, માથે આપણો દુશ્મન સૂર્ય નો તાપ આપણને એકદમ ભયંકર લાગતો હતો, તપતો હતો. એ કહે છે, મુને કેમ વિસરે રે, ખાંધ ઉપર કુહાડા ગ્રહા તુને સાંભરે રે હાજી ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. ખાંધ ઉપર કુહાડા ગ્રહા, આપણા ખભા ઉપર કુહાડા ધારણ કરીને આપણે નીકળ્યા, તને યાદ છે? કે છે, તો કે હા, બહુ દૂર સુધી એ લાકડા શોધવાને માટે આપણે ગયા. કે છે, એને હું કેમ ભૂલી શકું. વાદ વધ્યો બેઉ બાંધવે તુને સાંભરે રે હાજી ફાડ્યું મોટું ખોડ મુને કેમ વિસરે રે. વાદ વધ્યો બેઉ બાંધવે રે, આપણા બે, આપણા બે ભાઈઓએ કે છે વાદ વધ્યો, આપણે વાદે ચડ્યા કે કોણ વધારે કાષ્ઠ ભેળું કરે, અને એના માટે એક બહુ મોટું વૃક્ષ, બહુ મોટું થડ આપણે એના માટે પસંદ કર્યું. કે છે, હાજી ફાડ્યું મોટું ખોડ, બહુ મોટું વૃક્ષ એનું થડ એને આપણે ફાડ્યું. કે છે, અને વધુમાં વધુ લાકડા ભેગા કરવા માટે આપણે બે ભાઈઓ વાદે ચડ્યા.
त्रणे भारा बांध्या दोरडे तूने सांभरे रे हाजी आव्या बारे में मुने केम विसरे रे। पछी तो आपणे त्रण भारा बांध्या एने दोरडा वडे बांध्या अने एम जवानी तैयारी करता था त्यां तने याद छे के छे आपणे बांध्या हजी तो त्यां तो पेलो के छे के हा त्यां तो बारे मेघ खांगा थया बारे मेघ वर्ष्या हूँ एने केम भूली शकूं। शीतळ समीर वायो घणो तूने सांभरे रे हाजी टाढे ध्रुजे देह मुने केम विसरे रे। शीतळ समीर वायो गणो ज्यां अरिष्ट तपतो तो अने शरीर उकळतुं तुं तन उकळतुं तुं खूब तड़को लाग्यो तो खूब ताप लाग्यो तो एवामां वरसाद वरस्यो अनराधार अने अनराधार वरसादनी साथे पवन पण फूंकायो जाणे वावाझोड़ा रूपे अने पवनथी आपणा देह थरथर ध्रुज्या। शीतळ समीर वायो घणो ठंडो पवन खूब वायो तने याद छे के छे हाजी टाढे ध्रुजे देह मुने केम विसरे रे। आपणा शरीर टाढथी पछी ध्रुजता ता हूँ एने केम भूली शकू के छे। नदीए पूर आव्या घणा तूने सांभरे रे हाजी घन वर्ष्यो मुशळधार मुने केम विसरे रे। नदीए पूर आव्या घणा पछी आव्या त्यारे तो नदीमां एटलू पाणी नहीं होय पण मुशळधार वरसाद वरसवाने कारणे नदीमां पछी तो पूर आव्यु। हवे नदी ओळंगीने सामे पार आश्रममां जवानुं छे तो ए कई रीते जवाय एटले नदीमां खूब पूर आव्यु के छे तने याद छे तो के छे हाजी घन वरस्यो मुशळधार खूब मुशळधार घन वरसाद वादळाओ वरस्या हूँ एने केम भूली शकू के छे। आकाश अंधारी आवियुं तूने सांभरे रे पछी गुरुजी शोध सॉरी आकाश अंधारी आवियुं तूने सांभरे रे हाजी थाय वीजळिया चमकार मने केम विसरे रे। आकाशमां पछी तो अंधारू उतरवा आवे छे सांज पड़वा आवे छे वादळोनो अंधकार पण छे अने समय पण पसार थाय छे तो आकाशमां जाणे अंधारू छवाय छे हाजी थाय वीजळिया चमकार पछी तो ए अंधकारनी अंदर वीजळीओ भयंकर रीते चमके छे एना गड़गड़ाट थाय छे हूँ एने केम भूली शकू के छे। पछे गुरुजी शोधवा निसर्या तूने सांभरे रे हाजी कह्युं स्त्रीने कीधो केर मने केम विसरे रे। पछे गुरुजी शोधवा निकळ्या पछी आपणा गुरुजी आपणने शोधवा माटे निकळ्या तने याद छे के छे तो सुदामो कहे छे हा कह्युं स्त्री ने एना पत्नी ने गोराणी ने एने कह्युं हशे एना पर गुस्से थया हशे के आ छोकराओने आवी रीते ते मोकल्या छे कीधो केर ते आना उपर केर कर्यो छे आ बाळको उपर त्रास वर्तव्यो छे आवुं कहीने पोतानी पत्नी ने गोराणी ने आवा शब्दो कहीने गुर एने एना गुरु एने शोधवा माटे निकळ्या छे। आ प्रसंगने अहींया बे मित्रो याद करे छे। आपण हृदया साथे चांपिया तूने सांभरे रे आपणे अंधारामां शोधवा निकळ्या अने शोधता शोधता ज्यारे आपणे मळ्या त्यारे एवा खुश थया अने एकदम एना हृदयने टाढक मळ्यु होय एम एना हृदય साथे एणे आपणे चांप्या आपणे बाथ भीड़ी आपणे प्रेम कर्यो तने याद छे के छे। आपण हृदया साथे चांपिया तूने सांभरे रे हाजी गुरु तेड़ी लाव्या घेर मुने केम विसरे रे। अने पछी गुरु आपणने घर सुधी आश्रम सुधी लई जाय छे हूँ एने केम भूली शकूं के छे। गोराणी गाय हता दोहता तूने सांभरे रे हाजी हुती दोणी माग्यानी टेव मुने केम विसरे रे। गोराणी गाय दोता तने याद छे के छे हवे बीजो प्रसंग अहींया सांभळ्यो याद करावे छे सुदामाने के गोराणी गाय दोता था तने याद छे के छे तो के छे के हा अने ए गाय दोता था ने तने सामे दूधनी प्याली के प्यालो नहीं पण तने आखी दोणी माग्यानी टेव हती मने हूँ ए केम भूली शकूं के छे। दोणी माग्यानी टेव मने केम विसरे रे। निशाळे बैठा हाथ वधारियो तूने सांभरे रे
હાજી તમે આણી આપી તતખેવ મુને કેમ વિસરે રે. તમે નિશાળે બેઠા હતા કૃષ્ણની સાથે, કૃષ્ણના ચરિત્રની સાથે આવા ચમત્કારો છે જોડાયેલા છે. તમને દોણી માગ્યાની ટેવ હતી અને એક વખત તમે કહે છે નિશાળે બેઠા તમારો હાથ લંબાવેલો, નિશાળે બેઠા હાથ વધાર્યો તુને સાંભરે રે, મેં મારો હાથ નિશાળમાં બેઠા બેઠા લંબાવ્યો તો તને યાદ છે. હાજી તમે આણી આપી તતખેવ, અને તમે તરત જ એ દોણી છે એ લઈ આવ્યા લાંબુ હાથ કરીને. નિશાળે બેઠા બેઠા હું એને કેમ ભૂલી શકું, કે છે ત્યારે ગુરુપત્નીને જ્ઞાન થયું તુને સાંભરે રે, હાજી તમોને જાણ્યા જગદાધાર મને કેમ વિસરે રે. જ્યારે નિશાળે બેઠા બેઠા એ દોણી ત્યાંથી લઈ ગયા કૃષ્ણ, ત્યારે ગુરુપત્નીને જ્ઞાન થયું કે આ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી, આ કોઈક દૈવત્વના અંશવાળું બાળક છે જે પોતાના આશ્રમની અંદર ભણી રહ્યું છે. તો આ તો કોઈ જગદાધાર છે, વિષ્ણુ સ્વરૂપા જાણે જન્મ લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છે એવું જ્ઞાન ઋષિપત્નીને ગુરુપત્નીને એ વખતે થાય છે. કે છે ત્યારે ગુરુપત્નીને જ્ઞાન થયું તુને સાંભરે રે, ત્યારે ગુરુપત્નીને જ્ઞાન થાય છે તને યાદ છે. કે છે હાજી તમોને જાણ્યા જગદાધાર મને કેમ વિસરે રે. તમને જગતનો આધાર ત્યારે એ સ્વીકારે છે, માને છે, એને એવું જ્ઞાન થાય છે એને હું કેમ ભૂલી શકું. કે છે અને જ્યારે તમને એણે જગદાધાર જાણ્યા માન્યા અને તમારી અંદર રહેલું દૈવત્વ એણે પીછાણ્યું, ત્યારે પછી શું થાય છે, ગુરુ દક્ષિણામાં માગ્યું તુને સાંભરે રે, ગુરુ દક્ષિણામાં માગ્યું. પછી તને યાદ છે કે છે આપણે જ્યારે આશ્રમ છોડવાનો વખત થયો ત્યારે ગોરાણીએ ગુરુ દક્ષિણામાં મારી પાસે માગ્યું કશું, તને યાદ છે. કે છે હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મુને કેમ વિસરે. ગુરુપત્નીને એમ થાય છે કે આ કોઈક એવું અવતાર લઈને આવેલું બાળક છે, એ માત્ર બાળક નથી સામાન્ય, અને એટલે એની પાસે એ પોતાના મૃત પુત્રને એની માગણી કરે છે કે આનામાં એ તાકાત છે કે મારા મૃત બાળકને એ લઈને આવશે. તો જેને ભૂતકાળમાં પંચજન્ય રાક્ષસ જે છે એ લઈને દરિયામાં છુપાઈ ગયેલો એવી એક કથા આપણને મળે છે. તો હકીકતે એ ત્યાં જીવતો હશે તો જ એને લઈને આવવાનું બન્યું હશે પંચજન્ય સાથે ઝઘડો કરીને, પણ અહીંયા તો વર્ષો થઈ ગયા એ વાતને. એ બાળકનો જ્યારે એને લઈ ગયો તો એ ત્યારે પછી અત્યારે તો એ યુવાન અને કેવડો મોટો થયો હશે, પણ ગુરુપત્નીને તો એ છે કે મૃત્યુ પામ્યો છે. તો એ પોતાના મૃત્યુ પામેલા બાળકની માગણી કરે છે, જો તારે ગુરુદક્ષિણામાં કાંઈ મને આપવું હોય તો એ મારો બાળક જે મૃત્યુ પામેલો છે એને તું મને લાવી દે. એટલે અહીંયા એ વાતનું સ્મરણ શામળિયાના મુખે કવિ કરાવે છે. હું ગુરુ દક્ષિણામાં માગ્યું તુને સાંભરે રે, એણે મારી પાસે માગ્યું ગુરુ દક્ષિણામાં તને યાદ છે. કે છે હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મુને કેમ વિસરે રે, એનો જે કુમાર નાનું બાળક હતો ત્યારે મૃત્યુ પામેલો એને એની તારી પાસે માગણી કરે છે એને હું કેમ ભૂલી શકું. કે છે મેં સાગર માહે જંપાવ્યું તુને સાંભરે રે, અને પછી એ બાળક લેવાને માટે મેં સાગરની અંદર જંપલાવ્યું, સાગરની અંદર હું ગયો તને યાદ છે. કે છે હાજી શોધ્યા સપ્ત પાતાળ મુને કેમ વિસરે રે. હા કે છે અને પછી એ બાળકને શોધવા માટે તું સાત પાતાળ દરિયાની અંદર જઈને સાત પાતાળ તું એ બાળકને શોધવા માટે ફરી વળ્યો. કે છે હું એને કેમ ભૂલી શક્યું. હું પંચજન શંખ જ લાવ્યો તુને સાંભરે રે, હાજી દૈત્યનો આણી કાળ મુને કેમ વિસરે રે. પછી હું પંચજન્યને મારીને એની પાસેથી પંચજન્ય શંખ લાવેલો તને યાદ છે. કે છે તો કે છે હાજી દૈત્યનો આણી કાળ, એ દૈત્યનો પંચજન્યનો કાળ આણીને એને મોતના મુખમાં સુવડાવીને તમે આવ્યા, એને એનું મૃત્યુ પમાડીને એને મારીને તમે આવ્યા, એનું કાળ બનીને તમે ગયા અને દૈત્યને મારીને આવ્યા, હું એને કેમ ભૂલી શકું. કે છે પછી જમનગરે હું ગયો તુને સાંભરે રે, પછી જમનગરે, જમના આવાસે, જમનું નગર જ્યાં છે ત્યાં યમનું નગર, યમ એટલે મૃત્યુનો દેવતા, એ મૃત્યુના દેવતા પાસે હું જાઉં છું જમનગર, તને યાદ છે. કે છે પછી જમનગરે હું ગયો તુને સાંભરે રે, હાજી આવી મળ્યો જમરાય મને કેમ વિસરે રે.
હું જામનગર ગયો તને યાદ છે? તો કે છે હા. અને પછી જમરાય સામેથી આવીને તમને મળ્યા છે, હું એને કેમ ભૂલી શકું? કે છે પુત્ર ગોરાણીને આપ્યો એ એમ પાસેથી લઈને, ગોરાણીનો એ પુત્ર એટલે અહીંયા તો એ પણ સાબિત થાય કે એ મૃત્યુ પામેલો હશે, એમ પાસેથી એને લઈને આવે છે. તો પુત્ર ગોરાણીને આપ્યો તુને સાંભરે રે, હાજી પછે થયા વિદાય મુને કેમ વિસરે રે. ગુરુદક્ષિણામાં ગોરાણીને એના મૃત પુત્રને લાવીને સજીવન કરીને એ ગોરાણીને આપણે સોંપ્યો તો કે છે તને યાદ છે, હું પછી પુત્ર ગોરાણીને આપ્યો તુને સાંભરે રે, પછી એનો પુત્ર એને સોંપ્યો છે તને યાદ છે? કે છે હાજી પછી થયા વિદાય, હા એ પુત્ર એને સોંપ્યા પછી આપણે આશ્રમમાંથી વિદાય લીધી, એને હું કેમ ભૂલી શકું? કે છે આપણ તે દાહડાના જુદા પડ્યા તુને સાંભરે રે, હાજી ફરીને મળ્યા આજ મુને કેમ વિસરે રે. આપણ તે દાહડાના જુદા પડ્યા, વર્ષો થઈ ગયા એ વાતને, હમ કે કેટલા વર્ષો થયા આપણે એ દાહડાના જુદા પડ્યા, જ્યારે ગોરાણીને એના પુત્રની સોંપણી કરીને આપણે આશ્રમમાંથી નીકળી ગયા, એટલા વર્ષો થયા. આપણે બાળક અવસ્થાએ હતા, કિશોર અવસ્થાએ હતા, તો હવે અત્યારે તો સુદામા વૃદ્ધત્વને પ્રૌઢાવસ્થાએ પહોંચેલો છે, અત્યારે અહીંયા આવ્યા છે ત્યારે સુદામા કૃષ્ણની પાસે ત્યારે. તો આટલા બધા વર્ષો પછી આજે આપણે પહેલી વાર તે દાડાના જુદા પડ્યા તુને સાંભરે રે, તો કે છે હાજી ફરીને મળ્યા આજે આટલા વર્ષો પછી ફરીને પાછા આપણે મળીએ છીએ. આ વર્ષો પછી બે મિત્રોનું મિલન એ કેવું અદ્ભુત મિલન હોય, એ તો જે વિખૂટા પડીને ફરી મળતા હોય આટલા બધા વર્ષો પછી, એ જ એના આનંદની અનુભૂતિ. અને એ અનુભૂતિ જેમ ઈશ્વર મળ્યાનો જે આનંદ છે એ 52 છે, એમ પોતાનું પ્રિયજન, પોતાનું સ્વજન, પોતાનું મિત્ર એ આટલા બધા વર્ષો પછી જ્યારે મળતું હોય ત્યારે એનો આનંદ કંઈક અલગ જ પ્રકારનો હોય, અને એ પણ 52 છે, એને શબ્દોથી વર્ણવી શકાતું નથી. જે ધન્યતાની લાગણી બંને પક્ષે, બંને મિત્રો અનુભવે છે, એ અહીંયા આપણે સામે કવિ ખૂબ જ આનંદપૂર્વક પોતાનું જે સ્મરણ ભૂતકાળનું કરે છે બે મિત્રો, અને એમાંથી જે બંને મિત્રો ધન્યતાની લાગણી અનુભવે છે એ આપણા હૃદય સુધી પહોંચે છે, એ હૃદયસ્પર્શી બને છે. આપણ તે દાહડાના જુદા પડ્યા તુને સાંભરે રે, એ દિવસના આપણે એ દિવસને યાદ કરીને કહે છે, અને હા મને કેમ ભૂલાય આજે ફરી પાછા આપણે એટલા દિવસો પછી, એટલા વર્ષો પછી ફરી પાછા મળ્યા છીએ. તમ પાસે અમો વિદ્યા શીખતા તુને સાંભરે રે, હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. દ્વારિકાધીશ, દ્વારિકાનો આવડો મોટો રાજા, અને એ પોતાના મિત્રને, ઉંમરમાં સુદામો કૃષ્ણ કરતા મોટો છે અને વડો વિદ્યાર્થી હતો જ્યારે એ શાંતિપનિ ઋષિને ત્યાં ભણતા હતા ત્યારે. વડો વિદ્યાર્થી એટલે અત્યારની તમારી ભાષામાં એ મોનિટર હોય. અને એ ગુરુ એને પોતાની ગેરહાજરીમાં એને કામ સોંપીને જતા હોય, અને એ મોનિટર, એ વડો વિદ્યાર્થી એ સમગ્ર વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતો હોય, જેને ન આવડતું હોય એને શીખવતો હોય. એટલે એ રીતે સુદામા પાસે પણ કૃષ્ણ ભણ્યા હશે, અને એ વાતને અહીંયા યાદ કરે છે. નાનામાં નાનો ગુણ, હું અત્યારે પોતે કોઈ પણ ગમે એવા ઊંચા હોદ્દા ઉપર હોય પણ પોતાના મિત્રનો નાનામાં નાનો ગુણ પણ જે માણસ ન ભૂલે એ જ એની સૌથી મોટી મિત્ર તરીકેની ઉદારતા છે. એટલે એ આજે તો વિશ્વનો સ્વામી છે, અને એ જન્મ જ એણે ધારણ કર્યો છે, એક દેવ છે અને એણે અવતાર ધારણ કર્યો છે, અને છતાંય આ અવતારી એવો એનો મિત્ર છે, અને તોય એ વાતનો એ સ્વીકાર કરે છે કે હું તારી પાસેથી વિદ્યા શીખ્યો છું, તારી પાસેથી વિદ્યા ભણ્યો છું. તો એ કેવડી મોટી વાત છે. જે ગુરુ પાસેથી આપણે ભણ્યા હોઈએ એ ગુરુ, ભલે આપણે થોડુંક તો થોડુંક જેની પાસેથી ભણ્યા હોઈએ એ ગુરુને તો આપણે ક્યારેય નહીં ભૂલવા જોઈએ. આજે તો આવી આશ્રમ શાળાઓ નથી, આજે તો આવા ગુરુઓ પણ નથી, આજે કૃષ્ણ અને સુદામા જેવા શિષ્યો પણ નથી. અમે જેમ અમારી જાતને ગુરુ ના કેવડાવીએ એમ તમે પણ તમારી જાતને શિષ્ય કેવડાવવાને લાયક નથી. કેમ કે મેં આ પહેલાં પણ ક્યારેક કોઈક રેફરન્સમાં કહ્યું હતું કે ગુરુની અંદર જે ગુરુતા હોવી જોઈએ, જે
ગુરુ તરીકેના ગુણ હોવા જોઈએ એ કદાચ અમારામાં નથી, તો શિષ્યત્વ સંપૂર્ણ સમર્પણ ગુરુને. ગુરુ અત્યારે બપોરના 12 વાગ્યા હોય અને એમ કે કેવી અંધારી રાત છે, તો તમે મારી સામે બેઠા હશો ને તો તમે એવું વિચારશો કે આ મેડમનું ચસકી ગયું છે, આપણા જે આ ગુરુ છે ને એને એને મગજ જેવું નથી કે એ અત્યારે આવું કહે છે કે અંધારી રાત થઈ ગઈ છે. પણ જો ખરેખર આપણી અંદર શિષ્યત્વ હોય ને, આપણે ગુરુને સમર્પિત હોઈએ ને, ગુરુના એક એક વચન પર આપણને શ્રદ્ધા હોય ને, તો આપણને ગુરુના એ વચન પર પણ શ્રદ્ધા બેસે કે ગુરુ અત્યારે ખરે બપોરે 12 વાગ્યા છે ને તોય એમ કહે છે કે રાત છે, તો એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. તો એ કારણ શોધવાનો આપણે પ્રયત્ન કરીશું, ગુરુને જુઠ્ઠા નહીં પાડીએ, તો એ એ શિષ્યત્વનું લક્ષણ છે. પણ એ તો આપણા કોઈનામાં નથી આજે. તો એ ગુરુ અને શિષ્ય તો એક બહુ જ એવું ઋણાનુબંધ છે કે જે ભાગ્યે જ કોઈકના નસીબમાં હોય છે. આગળ પણ મેં કહ્યું હતું કે વિવેકાનંદ જેવો ભાગ્યશાળી શિષ્ય હોય તો એને રામકૃષ્ણ જેવો ગુરુ મળે, રામકૃષ્ણ જેવો ભાગ્યશાળી ગુરુ હોય તો એને વિવેકાનંદ જેવો જિજ્ઞાસુ શિષ્ય મળે. બાકી આપણે બધા શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધે જોડાયેલા છીએ અને એ નાતે આપણે મળ્યા છીએ. પણ આપણો પ્રયત્ન એવો હોય કે આપણી અંદર આપણે એવા ગુણો વિકસાવીએ કે હું પ્રયત્ન કરું કે મારી અંદર ગુરુના ગુણો વિકસે, તમે પ્રયત્ન કરું કે તમારી અંદર એક શિષ્યના ગુણો વિકસે, અને ક્રમે ક્રમે આપણે આપણી જાતને ઉર્ધ્વગામી બનાવી શકીએ. એટલે અહીંયા આવો આ દિવ્ય પુરુષ જે અવતારી પુરુષ છે એ પણ પોતાના મિત્રને એવું કે તમ પાસે અમો વિદ્યા શીખતા, તમારી પાસે અમે વિદ્યાનું જ્ઞાન લેતા વિદ્યા શીખતા, તને સાંભળે છે કે છે તો હસી પડે છે, હસી પડ્યો હશે સુદામો. અને જે એના શબ્દોમાં એ કહે છે હું મોટો કીધો મહારાજ, એમ કહીને તો તમે મને મોટો કરો છો, એ તમારી મહાનતા છે. હું તમારી પાસે વિદ્યા ભણ્યો છું એવું જ્યારે તમે કહો છો ત્યારે એ તમારી મહાનતા છે. હું તો એવો નાનો એવો માણસ છું, એટલે તમે જ્યારે એવું કહો છો ત્યારે એ તમે મને મોટો કરી જાણો છો. હું તમારો મિત્ર છું એટલે તમારા મિત્રને તમે મોટો કરી જાણો છો. મહારાજ, મહારાજનું સંબોધન, તમે જ છો મોટા, તમે જ છો મહારાજ, તમે જ છો મહાન ઘણા મારા કરતાં. તો પણ તમે મારાય જ્યારે આ રીતે મને મોટો કરો છો કે હું તારી પાસે વિદ્યા શીખ્યો છું, તો એ તમે મારું માન વધારવા માટે, એક મિત્રનું માન વધારવા માટે તમે મને મોટો કરો છો. વાત સાચી જ હતી કે કૃષ્ણ એમની પાસે એ શીખ્યા હશે, તો છતાંય ધન્ય થાય છે એ વાત સુદામો સાંભળીને. એ કડવું ત્યાં પૂરું થાય છે. વલણની બે પંક્તિઓ અહીંયા કવિ આપણી સામે મૂકે છે. મહારાજ લાજ નિજ દાસની વધારે છે શ્રી હરિ, પછી દારિદ્ર્ય ખોવા દાસનું સૌમ્ય દ્રષ્ટિ નાથે કરી. આપણે જોયું હતું આખ્યાનના જે બાહ્ય લક્ષણો હતા એમાં કડવું કડવાના 3 વિભાગો, મુખબંધ, ઢાળ અને વલણ. તો અહીંયા આપણને જે આપણે 10મા કડવાની વાત કરી એમાં મુખબંધ નથી, સીધો જ ઢાળ શરૂ થયો છે. બે મિત્રો મળ્યા છે, પછી શામળિયોજી બોલ્યા તને સાંભળે રે, અને હવે એ વાત જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એ બેના સંસ્મરણો, એની ગોષ્ઠી જ્યારે પૂર્ણ થાય છે ત્યારે કવિ તમે જુઓ છો હવે કે તુને સાંભળે રે મને કેમ વિસરે રે એમ કહીને જે આખી વાત કરતા હતા, હવે એનો રાગ પલટે, એનો તાન પલટે, એનો લય પલટે. તમે જુઓ હવે વલણની જે પંક્તિઓ આવે એનાથી આપણને ખ્યાલ આવે કે હવે આ વાત અહીંયા પૂરી થાય છે. તો એ વલણની બે પંક્તિઓમાં શું કહે છે, મહારાજ લાજ નીચ દાસની વધારે છે શ્રી. આ મહારાજ છે, પોતે મહાન છે, પણ પોતાના દાસની, પોતાના મિત્રની એ આ રીતે એની લાજ વધારે છે, એની આબરૂ વધારે છે, એવું કહીને કે હું એની પાસે વિદ્યા ભણ્યો છું, એ મહારાજ લાજ નિજ દાસની વધારે છે શ્રી હરિ. શ્રી હરિ એ તો શ્રી હરિ સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, પણ એ આવું કહીને પોતાના દાસની આબરૂ વધારે છે, એની લાજ વધારે છે. પછી દારિદ્ર્ય ખોવા દાસનું સૌમ્ય દ્રષ્ટિ નાથે કરી. પછી આ જે દરિદ્ર મિત્ર પોતાનો આવ્યો છે એ પોતાના દાસનું દારિદ્ર્ય ખોવા માટે, એટલે એનું દારિદ્ર્ય દૂર કરવા માટે હવે એક સૌમ્ય દ્રષ્ટિ એ પોતાના મિત્ર પર કરે છે. અને ત્યાં એ 10મા કડવાની વાત પૂરી થાય છે. પણ જે સૌમ્ય દ્રષ્ટિ નાથે કરી એવું કહ્યું કવિએ, હવે એ શું કરશે 11મા કડવામાં, 16 કડવાનું એ આખ્યાન છે.
તો પછીના પાંચ છ કડવાની અંદર શું થશે? તો કે એ દારિદ્ર્ય દુઃખ કરવા માટે સૌમ્ય દ્રષ્ટિ એના પ્રત્યે કરે છે, એટલે એ પેલો જે ફાટેલી તૂટેલી ચીંથરા વાળી જે 10-12 ચીંથરાની અંદર જે પોટલી વાળીને તાંદુલની આવેલો અને જે પોતાના પગ નીચે સંતાડ્યા કરતો હતો એ સૌમ્ય દ્રષ્ટિ કરીને એ જોઈ જાય છે કૃષ્ણ, અને પ્રેમથી એની પાસેથી એ તાંદુલ લઈ, અને એ તાંદુલ એટલા પ્રેમથી આરોગે છે કે એની અષ્ટપટ રાણી જોઈને આશ્ચર્ય પામે છે કે આવું તો કેવું મીઠાશ હશે આની અંદર, કે આ ખાય છે પણ રૂકમિણી સમજી જાય છે કે આ એક એક દાણો જે એના ઉદરમાં જાય છે ને એના બદલામાં એ અઢળક સુદામાને આપશે, અને એટલે ચાલાકીપૂર્વક થોડુંક એ પોતાના માટે પણ માગી લે છે, કારણ કે નહીતર કૃષ્ણ એ છે કે પોતાનું સર્વસ્વ એ આ તાંદુલના બદલામાં સુદામાને અર્પી દેશે. એટલે પછીના કડવામાં છે એની વાત આવશે. એ અહીંયા વલણની અંદર આપણે જોયું હતું ત્યારે કે આ કડવું પૂરું થાય છે જે તે કડવું એનો સંકેત એમાં હોય, અને પછીના કડવાનો સંકેત પણ એની અંદર કવિ આપી દેતો હોય છે. તો આ એનું દ્રષ્ટાંત છે કે આગલા જે પંક્તિઓ પૂરી કરી કવિએ ઢાળની અંદર કે હું મોટો કીધો મહારાજ, અને પછી એનું જ અનુસંધાન પહેલી પંક્તિમાં લે મહારાજ લાજ નિજ દાસની વધારે છે શ્રીહરિ, અને પછી બીજી પંક્તિમાં પછીના કડવાનું એ અનુસંધાન આપણને આપે છે, એનો સંકેત આપે છે કે હવેના કડવામાં કઈ કથા હશે, કયો પ્રસંગ હશે. તો કે પછે દારિદ્ર્ય ખોવા દાસનું સૌમ્ય દ્રષ્ટિ નાથે કરી. પછી એ પોતાના હવે મૂળ વાત ઉપર આવે કે હવે એ જે પોતાના દાસનું દારિદ્ર્ય કઈ રીતે દૂર થાય એનો વિચાર, એનો ઉપાય એ વિચારે છે અને સુદામા સામે દ્રષ્ટિ કરે છે. અને હવે પછીના કડવામાં એની વાત હશે એનો આપણને ખ્યાલ આવે છે. એટલે એ રીતે આપણું કામ આપણે અહીંયા આજનું એ સુદામા ચરિતના 10મા કડવાની વાત અહીંયા પૂરી કરીએ છીએ. ફરી મળીશું. આભાર.